આજે વીએલ બચાવનું અમારા 10મો અભિયાન છે. ભાજપ તમામ એજન્સીઓને અમે મળીને વાત કરી છતાં કોઈ વાત સાંભળવા તૈયાર નથી. અને ખરેખર હેલ્થ કેર ફ્રી હોવું જોઈએ, મફતમાં હોવું જોઈએ. અને જે ટોકન ભાવે વીએસ વગેરે વર્ષોથી કાર્યરત છે, જીવાદોરી સમાન છે, એને બંધ કરવાનો કારસો અને પ્રાઇવેટ હોસ્પિટલ જે નવી બનાવી છે એને પ્રાઇવેટ કરવાનો કારસો ભારતીય જનતા પાર્ટી કરી છે, એનો અમારો સખત વિરોધ છે. નવી હોસ્પિટલ વિરોધ નથી, પણ એનું પ્રાઇવેટિઝ કરી જશે અને જે ટોકન ભાવેથી જે મેડિકલ સેવા મળતી હતી જે બંધ થવાની છે. તમે આજે છાપામાં એમના રેટ જોઈ લો, તમને ખ્યાલ આવી જશે 300 રૂપિયા 1500 રૂપિયા આ રેટો નવી હોસ્પિટલ રેટો છે. તમે એક બાજુ ગરીબોની વાતો કરો, વિકાસની વાતો કરો, જ્યારે બીજા દેશોની અંદર મેડિકલ સદંતર માણસ જન્મે અને મૃત્યુ બને ત્યાં સુધી મેડિકલ ફ્રી હોય છે, તો તમે 24 વર્ષની અંદર આરોગ્ય ક્ષેત્રે શું પ્રગતિ કરી એનો હિસાબ આપો, એની વાત કરો અમને. અને જે કાલે ઓપનિંગ કરવાના છે એ લોકો ઉદ્ઘાટન, અને તમારું આંદોલન શું રહેશે? નવી હોસ્પિટલનું ઓપનિંગ પ્રધાનમંત્રી કરી રહ્યા છે, એનો અમે 48-47 વર્ષમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપી અને વિરોધ કરીશું.